માંગેશ્વર રેલવે સ્ટેશન ખાતે વડોદરાથી ખાસ અયોધ્યા ધામ ખાતે જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું શહેર ભાજપના આગેવાનોએ પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું અને ભાજપના આગેવાનોએ ભક્તોને પાણીનું વિતરણ કર્યું હતું. સાથે જય શ્રી રામના જય ઘોષ સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠતા વાતાવરણ રામય બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અયોધ્યા ધામના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે આસ્થા સ્પેશિયલ ટ્રેન વડોદરાથી ભાજપના કાર્યકર્તા, RSSના સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓને લઈ વાયા સુરત થઈ અયોધ્યા ધામ ખાતે રવાના થઈ છે. આ આસ્થા ટ્રેનનું ભરૂચ સહિતના સ્ટેશન ખાતે ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. ત્યારે આ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, મહામંત્રી જિગ્નેશભાઈ અંદાડિયા, નગરપાલિકા સભ્ય શ્રીમતી મનીષાબેન વિરલબેન તેમજ શહેર ભાજપના હોદ્દેદારોએ ટ્રેનનું પુષ્પવર્ષા અને જય શ્રી રામના જય ઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ટ્રેનમાં સવાર ભક્તોમાં પાણીનું વિતરણ કર્યું હતું. સાથે જ જય શ્રી રામના જય ઘોષ સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠતા વાતાવરણ રામય બન્યું હતું. આજરોજ વડોદરાથી નીકળી આસ્થા એક્સપ્રેસ અયોધ્યા ખાતે જ્યારે જવાનો છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આસ્થા એક્સપ્રેસનું પૂરજોશથી સ્વાગત કરવામાં આવ્યું છે. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓએ જે દર્શનાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે અમે ભવ્ય સ્વાગત કર્યું છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.